नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 पाठ नंबर 12 आपत्ति अने व्यवस्थापन भाग नंबर 3। विद्यार्थी मित्रों, आगळ आपणे जोयुं तुं वावाझोडुं के वावाझोडुं आवे त्यारे शुं करवुं, शुं न करवुं अने वावाझोडा बाद परिस्थिति केवी गंभीर छे ते ध्यानमां राखी केवा पगला लेवा जोईए तेना विषयनी आपणे वात करी। हवे आपणे जे पछीनो पॉइंट जोवानो छे तो के सुनामी। विद्यार्थी मित्रों, घणी वखत तमे छे टीवीनी अंदर अमुक दृश्य एवा जोया हशे सुनामीना। हवे सुनामी एटले शुं? तो के समुद्र के महासागरना तळिये थता भूकंप अने ज्वाळामुखी प्रस्थोपनथी के मोटा पाया परना समुद्रना थता भूस्खलनथी पैदा थता विनाशक जे मोजा उछड़े एने शुं कहेवामां आवे छे? सुनामी। घणी वखत तमे जोयुं होय तो के नानी एवी सिम्पल जो व्याख्या एनी जोईए ने तो के समुद्रमां पैदा थता विनाशक शक्तिशाळी मोजाने सुनामी तरीके ओळखवामां आवे छे। के दरियानी अंदर के मोटा महासागरोनी अंदर घणी वखत मोटा मोटा जे मोजा उछळता होय जेना कारणे विनाश सर्जे छे, बराबर। तो आवी रीतना तत्सुनामीनी उत्पत्ति माटे सागर तळे थता भूकंपनું कारण छे। ટૂંકમાં જોઈએ તો કે ભૂકંપીય સાગર મોજા તત્સુનામી તરીકે ઓળખવામાં આવે છે। તો કે ભૂકંપ એટલે આગળ આપણે જોયું હતું, બરાબર, કે ધરતીનું કંપવું, બરાબર, એવો સામાન્ય અર્થ જોયો હતો। પણ ધરતી કંપે છે એટલે કે સાગર અને મહાસાગરની અંદર વિનાશકારી જે મોજા ઉછળે છે એને શું કહેવામાં આવે છે? સુનામી। આ મોજા તેના ઉત્પત્તિ સ્થિતિને વલય આકારે વિસ્તરી કિનારા સુધી પહોંચે છે ત્યારે એક વિનાશકારી એટલે કે સૃષ્ટિનું શું સર્જે? વિનાશ, બરાબર, એ માટે એક વિનાશકારી બની જાય છે। તેની ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ સુધી છે એ જાય છે, જેના કારણે કિનારે પાણીની દિવાલ બની આગળ વધી ભારે વિધ્વંસક મચાવે છે, જેના કારણે એ મોજા છે એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એવું આપણે દેખાય છે। જો કે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીનો આપણે ચોક્કસ અંદાજ કાઢી શકીએ છીએ અને જે કંઈ અસરવાળા વિસ્તારો હોય કે જે આજુબાજુનો વિસ્તાર છે, બરાબર, એ વિસ્તારોને સ્થળાંતરિત કરાવી અને જાનમાલની વિનાશકારી અસર આપણે જે થવાની છે એને અટકાવી શકીએ છીએ। સેના કારણે? તો કે અત્યારે ઘણા બધા એવા સાધનો આવી ગયા છે સુનામી માપવાના કે કેટલી વિનાશકારી છે એ પણ આપણે જોઈ શકીએ છીએ, જેથી કરી આ આજુબાજુવાળા વિસ્તારના લોકો છે એને સમયસર સ્થળાંતરિત કરી અને જાનહાનિ અટકાવી શકીએ છીએ। જો કે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે હોતા નથી, એ એક વાસ્તવિકતા છે કે બધા પાસે આવા સાધનો હોય નહીં। હવે આપણે જોઈએ તો કે આપણે જાણવું એવી ઈચ્છા થાય કે સુનામી આવતી હોય ક્યારે આવી હશે કે નહીં, બરાબર। તો 26 ડિસેમ્બર 2004ના રોજ એક મહાવિનાશકારી સુનામી હિન્દ મહાસાગરના તટવર્તીય દેશોમાં ઉત્પન્ન થયેલું અને આજુના બાજુના જે કંઈ દેશો હતા થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોમાં લગભગ 2 લાખ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવી દીધેલા। ક્યારે? તો કે 26 ડિસેમ્બર 2004ના રોજ। આ જે તુત્સામી છે એ ભારે વિનાશકારી હોય છે। હવે આવે છે તો કે સુનામી આવે ત્યારે કેટલી બાબતોની આપણે કાળજી રાખવી જોઈએ? એની અંદર આવે છે તો કે સુનામી પહેલાં, સુનામી દરમિયાન અને સુનામી બાદ આપણે કેવી કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ? તો કે પહેલાં જ આપણે જોશું તો કે સુનામી પહેલાં શું કરવું જોઈએ? તો કે સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું, ખાસ કરીને કે જ્યારે સમુદ્ર કિનારે આપણે હોઈએ, સમુદ્ર એટલે દરિયા કિનારે હોઈએ તો દરિયા કિનારે રહેવું હિતાવહ છે નહીં।
पछी तो के रेडियो में आवता समाचार अने जे कई सूचनाओं आवे छे ए सूचनानुं अचूक में अचूक पालन करवो के जेथी करी आपणे स्व बचाव करी शके। त्यार पछी तो के समुद्रना मोजा असाधारण उछड़े छे, विचित्र अवाजो आवे छे, आ पूर्वे चेतवणीना संकेतो छे तो तरत ज किनाराथी आपणे दूर थवो जोईए। खास करीने કે જ્યારે આપણે દરિયા કિનારે હોઈએ ત્યારે મોટા મોટા વિનાશકારી જે મોજા ઉછળે છે અને આવા વિચિત્ર મોજા આપણે એક સંકેત આપે છે, માટે તરત જ આપણે દરિયા કિનારેથી દૂર થવું જોઈએ। પછી તો કે આપણો જે કિંમતી સામાન છે બરાબર, પછી તો કે અંગત જે કંઈ ચીજ વસ્તુઓ છે બરાબર, પછી તો કે પાણી છે અને ખાસ કરીને દવા અને ટોર્ચ બરાબર, આ તમામ વસ્તુઓ સાથે રાખવી જોઈએ। તો કે આ જે કિંમતી સામાન, ખોરાક, પાણી, દવા, ટોર્ચ વગેરે વસ્તુઓ આપણે સાથે રાખી એકત્રિત કરી લેવી જોઈએ, જેથી કરી આપણે તકલીફ પડે નહીં। ત્યાર પછી આવે છે તો કે સુનામી દરમિયાન આપણે શું કરવું જોઈએ, સુનામી આવે છે ત્યારે શું કરવું, તો કે ઊંચાઈવાળી જગ્યા ના છોડો, કેમ કે દરિયાના જે મોજા છે એ ઊંચાઈ સુધી ઉછળે છે, માટે જે આપણે ઊંચાઈવાળી વિસ્તારો ઉપર છીએ એ જગ્યાને છોડીને જવું જોઈએ નહીં। પછી તો કે સુનામી જોવાનો આપણે પ્રયત્ન નહીં કરવો, ખાસ કરીને જેમ આપણે છે એ દરિયા કિનારે હોઈએ નીચા વળીને જોવા માટે પણ પ્રયત્ન કરતા હોઈએ છીએ, આવી વસ્તુ કરવી જોઈએ નહીં। પછી તો કે તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું, ખાસ કરીને જે કંઈ આપણે ન્યૂઝની અંદર જે કંઈ સમાચાર આવે છે આ તમામ સમાચારનું આપણે પાલન કરવું જોઈએ। કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે સલામત નથી, તેથી ત્યાં જવું જોઈએ નહીં। ઘણી વખત જે ઊંચાઈવાળા વિસ્તારો હોય અને ત્યાં મકાનો બંધાવેલા હોય અને જે દરિયા કિનારે જ આવેલા હોય તો આ મકાનમાં રહેવું પણ હિતાવહ છે નહીં, માટે ત્યાં આપણે આશ્રય લેવો જોઈએ નહીં બરાબર। કે ઊંચાઈવાળા વિસ્તારોની અંદર પણ ઘણી વખત મોટા મોટા મોજા ઉછળે તો પણ ઘણી વખત વિનાશકારી રીતે સર્જન થાય છે। ત્યાર પછી આવે છે તો કે સુનામી બાદ આપણે શું કરવું જોઈએ, તો કે રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તો, ખાસ કરીને જે કંઈ આપણે સમાચાર આવે છે એ સમાચાર પ્રમાણે છે આપણે વર્તવું જોઈએ। પછી તો કે તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારમાં જવું, ક્યારે અગાઉ કરતાં વધુ ઊંચા મોજા ઉછળવા પાછળથી પણ આવી શકે છે। જો તંત્રએ જે કંઈ આપણે સૂચના આપેલી છે એ સૂચના મળે કે હવે આપણે જગ્યાને છોડવી, ત્યારબાદ જ આ જગ્યા છોડવી, અને ઘણી વખત એવું પણ થાય કે અગાઉ આપણે ગયા હોય અને મોજા ઘણી વખત ઉછળે તો પણ વિનાશ સર્જે છે। પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન કર થાય ત્યાં સુધી પ્રવેશ કરવો નહીં, ખાસ કરીને જે આપણું મકાન છે એની અંદર ખાતરી કરીને જ અંદર જવું, ત્યાં સુધી અંદર જવું નહીં। પછી તો કે પાણી, ગેસ કે વીજળીના જોડાણમાં આવેલા ભંગાણની તંત્ર જાણ તંત્રને કરવી, કે પાણી છે, પાણીની લાઈનો છે, ગેસ કનેક્શન છે કે વીજળીના તાર છે બરાબર વગેરે જે કંઈ નુકસાની થઈ છે આ તમામ વસ્તુની આપણે છે તંત્રને જાણ કરવી જોઈએ। ત્યાર પછીનો પોઈન્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો પૂર। ઘણી વખત આપણે જોતા હોઈએ તો કે પૂર જે એક ધારા વરસાદને કારણે પૂરનું સર્જન થાય છે બરાબર, તો જેની અંદર જોઈએ તો કે એક ધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂવિસ્તારોનું જળમગ્ન થવું એને શું કહેવામાં આવે છે, પૂર બરાબર। ઘણી વખત એવું થાય કે સતત કેટલા દિવસો સુધી પાણીમાં છે એ વિસ્તાર ડૂબેલો રહે। સામાન્ય રીતે આપણે આ ઘટનાને નદી સાથે જોડીએ છીએ, કેમ કે પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલા બાંધકામો, કુદરતી જળ નિકાલના માર્ગમાં અવરોધ જતા માનવસર્જિત કારણો પણ જવાબદાર છે। ઘણી વખત
પાણીને નીકળવા માટેનો સ્પેસ જગ્યા ન મળતી હોય, બરાબર, એટલે એ જે આપણો રહેણાંક વિસ્તાર છે એ વિસ્તારની અંદર આવે છે। એટલે કે માનવ સર્જિત એટલે માણસો પણ એને જવાબદાર છે। મોટા શહેરોમાં વધુ વરસાદથી ક્યારેક ક્યારેક જળ ભરાવાની સ્થિતિ પણ પૂર સ્વરૂપ ધારણ કરે છે। તમે જોયું હશે કે ઘણી વખત મોટા મોટા જે શહેરો છે એ શહેરની અંદર પણ પાણી ભરાય છે, બરાબર, અને વિનાશ સર્જે છે। ત્યાર પછી આવે છે તો કે પૂર આવે ત્યારે કેટલી બાબતોની કાળજી રાખવી, પૂર પહેલા, પૂર દરમિયાન અને પૂર બાદ। તો કે સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાફેક રહો, જો એટલે છે આપણે કાળજી રાખવી થોડીક કે પૂર ક્યારે આવવાનું છે, જે આપણે સમાચાર દ્વારા છે એ જાણકારી રાખવી, ઊંચા વિસ્તારોની માહિતી રાખો અને પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરો કે જ્યાં વિસ્તાર જે વિસ્તાર ઊંચો છે એ વિસ્તારની અંદર જવાનું રાખવું, જેથી કરી આપને ખ્યાલ આવે કે ઘણી વખત પૂર આવે તો એ વિસ્તારની અંદર આપણે સ્થળાંતર કરી શકીએ। પછી તો કે પૂરની તંત્ર દ્વારા અપાતી ચેતવણી મુજબ વર્તો અને જે આપણે સૂચના મળે સૂચના પ્રમાણે કાર્ય કરવું। પછી તો કે પૂર દરમિયાન ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરવા, ખાસ કરીને મેઇન સ્વિચ બંધ કરવી અને જે કંઈ આપણે ઘરે ગેસ કનેક્શન છે એ પણ બંધ કરવું। તમારું વાહન પૂરમાં ફસાઈ જાય ત્યારે તરત જ તેને બહાર નીકળી જવું અને 7-8 વ્યક્તિનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પ્રવાહની બહાર નીકળવાનો પ્રયત્ન કરવો। ખાસ કરીને ઘણી વખત આપણે છે એ રસ્તાની અંદર જતા અને વિનાશકારી પૂર આવેલું હોય, બહાર નીકળવાનો પ્રયત્ન કરવા માટે શું કરવું, બરાબર, ત્યારે 7-8 વ્યક્તિઓનો જૂથ બનાવો અને સાંકળ બનાવી અને એકબીજાનો હાથ પકડી બહાર નીકળવા માટેનો પ્રયત્ન કરવો। પછી તો કે પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો, જો તે છૂટા હશે તો જ પોતાનો બચાવ કરી શકશે। જે પ્રાણીઓ બાંધેલા છે તમામ પ્રાણીઓ છે ગાય ભેંસ બળદ આ તમામ પ્રાણીઓને છે છૂટા મૂકવા, જેથી કરી પોતાનો બચાવ કરી શકે। ત્યારબાદ પોઈન્ટ આવે છે પૂર બાદ, પૂર નીકળે ઓછું થાય ઓસરે ત્યારે આપણે શું કરવું, તો કે પૂરના પાણીથી બનાવેલો ખોરાક ન ખાવો ખાસ। પછી તો કે પાણીને જંતુરહક બનાવી ઉપયોગમાં લેવું, એટલે કે પાણી ઉકાળીને પીવું, રસ્તા ખુલ્લાથી એની જાણકારી વગર બહાર જવું નહીં। ખાસ કરીને આ એક વસ્તુ ખાસ યાદ રાખવી, સાપથી સાવધાન રહેવું, કારણ કે તે કોરી અને સૂકી જગ્યામાં આવી શકે છે, બરાબર, માટે એનાથી દૂર રહેવું અને એક તમારી પાસે સુરક્ષિત લાકડી અવશ્ય પાસે રાખવી, જેથી કરી એને દૂર કરી શકે, એટલે કે સાપ વીછીના ઉપદ્રવ સામે જાગૃત રહેવું। આ તમામ જે વસ્તુઓ છે આપણે પૂર વખતે કાળજી રાખવી જોઈએ।